ખેડૂત મિત્રો, અન્નદાતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધાણાની માવજત, કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને છે આપણે પુષ્કળ પ્રમાણમાં ધાણાનું વાવેતર થઈ રહ્યું છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે છે લગભગ ખેડૂતોએ છે ધાણાનું વાવેતર વિસ્તાર વધારે લો છે. એમ જોઈએ તો દરેક જિલ્લા અને તાલુકામાં વાવેતર વિસ્તાર વધ્યો છે. હવે ધાણા અત્યારે છે એ મોટાભાગનાને છે એ 40થી માંડી અને 60 દિવસ સુધીના ઘણાને થઈ ગયા છે. કોઈને ફૂલ ઉગડે છે અને કોઈને ઉગડી ગયા છે. આ કન્ડિશનમાં છે હાલ ધાણા છે. હવે એની માવજતમાં જુઓ તો બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ખેડૂતોને ફૂલ ઉગડી ગયા છે અથવા ઉગડવાની તૈયારી છે અને જો મધમાખી આટા મારે છે તો એ મધમાખી છે એ એનું પરાગનયન કરે છે. એટલે એવા સમયે કોઈ જીવાત હોય, દાખલા તરીકે અત્યારે છે એ થ્રીપ્સ અને ગળો આ બે ઘણી જગ્યાએ જોવા મળે છે. એટલા બધા તો નથી ખાસ, પણ વધતા ઓછા અંતરે આ બે જીવાત છે. તો એવા સમયે છે જીવાત નિયંત્રણ માટે જો જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું, બને એટલી એવી દવાઓ ઉપયોગ કરવી કે જેનાથી મધમાખી છે ઓછી મરે. એક ભલામણ ખાસ એ છે કે સિન્થેટિક પાયરેથોડીનની દવા જે છે એ અત્યારે હાલના સ્ટેજે છાંટવી જ નહીં, જેવી કે સાયફર હોય, આલ્ફા હોય કે લેમ્બડા, આ કોઈ પણ દવા છે કે જે મધમાખીને વધારે નુકસાન કરે એ દવા હાલ છાંટવી નહીં. તેમ છતાંય જો કોઈને ગળો હોય દાખલા તરીકે તો એની માટે છે ડાયમિથિયોટનો આપ ઉપયોગ કરી શકો છો, જેનો બજારો નામ રોગર છે, અથવા તો થાયોમિથોક્ઝામ છે એનો પણ ઉપયોગ કરી શકો છો. જો આપણે ગળો અને થોડી ઘણી થ્રીપ્સ હોય તો થાયોમિથોક્ઝામ જે આવે છે એકતારાના નામે બજારમાં મળે છે, એનો છંટકાવ કરશો તો એનું સારી રીતે નિયંત્રણ થશે. બીજી એક વસ્તુ એ છે કે જે લોકોને થોડાક વહેલા ધાણા છે એને છે એ ફૂલ ઉગડે છે અને અમુક જગ્યાએ હવે દાણા બંધાવવાની શરૂઆત થશે. એટલે વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવે છે, ઠંડુ વાતાવરણ થતું જાય છે. ભેજવાળું ને ઠંડુ થશે એટલે છે એમાં સફેદ ફૂગ આવવાનો પ્રશ્ન રહેશે, એટલે કે સફેદ ભૂકી છારો જેને ખેડૂતો કહે છે. તો એ સ્ટેજે છે જેને ફૂલ ઉગડી ગયા હોય અને દાણા બંધાવવાની શરૂઆત થાય આ એનો મુખ્ય સ્ટેજ છે. તો એવા સમયે છે આપણે ભૂકી છારાના નિયંત્રણ માટે આગોતરી છે એ હેક્ઝાકોનાઝોલ છે અથવા તો પ્રોપિકોનાઝોલ છે કે ડાયફેનકોનાઝોલ, આના સિવાય છે એ માઇકોબ્યુટાનિલ પણ છે આની ઉપર સારું કામ કરે છે, એનો છંટકાવ છે એ એડવાન્સમાં કરવો જોઈએ. હંમેશા ખેડૂત મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે રોગ છે એને આવતા પહેલાં અટકાવવો જોઈએ, એટલે રોગ આવ્યા પહેલાં છે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો, જ્યારે જંતુનાશક છે જે જીવાતનો નિયંત્રણ છે એ જીવાત આવ્યા પછી કરવો જોઈએ. આ સિવાય છે એ સૌરાષ્ટ્રના જે આપણા ધાણા છે, જીરું છે કે ચણા પાકમાં છે એ અગાઉની હવે પછી જે જરૂરિયાત મુજબ અમે આપને અપડેટ આપતા રહીશું અને એના વિશે વિડીયો બનાવશું. આ સિવાય જો આપના કોઈ પ્રશ્નો હોય તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને અમે આપને એનો જવાબ આપશું. ધન્યવાદ.